आईसीएआर અને અટારી પુના દ્વારા તેમજ રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિર કાર્યક્રમનું સંયુક્ત રીતે સંબોધન કરતા માનનીય રાજ્યપાલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તેમજ અટારી પુના દ્વારા સ્વસ્થ રાષ્ટ્ર માટે પ્રાકૃતિક ખેતી વિષય પર તેમજ ગુજરાત રાજ્યના સહકાર વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ચિંતન શિબિરના સંયુક્ત કાર્યક્રમનો મુખ્ય અતિથિ પદેથી કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કરતા ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ તેમનું મહત્ત્વ વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિન ઉપજાઉ અને ઝેરી બનતી જાય છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ માફક આવતી નથી, જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં થતા ધાન્ય પાકોને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે, જે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે, એટલું જ નહીં જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કીટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા અનેક ફાયદાઓનું વર્ણન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સ્વીકારવા અનુરોધ કરતા જણાવ્યું કે આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને વેકુવાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને તેમણે જણાવ્યું હતું કે ભારતીય દેશી ગૌવંશની કોંક્રેજ અને ગીર ગાયના છાણ તેમજ ગૌમૂત્રના ઉપયોગથી સમજ તેમજ 5 દિવસમાં જીવામૃત અને ઘન જીવામૃત ખાતર તૈયાર કરવાની પદ્ધતિ પણ ત્રણ રાજ્યના કૃષિ વિજ્ઞાનના કેન્દ્રના વૈજ્ઞાનિકોને સમજાવીને પ્રાકૃતિક ખેતી થકે આર્થિક રીતે સદ્ધર બની ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરી શકાશે તેવું રાજ્યપાલે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીને ઝેરી રાસાયણયુક્ત જમીન આપવી છે કે ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે. ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ મળે અને ખેડૂતો પ્રકૃતિના સંવર્ધનની સાથે પોતાની આવક બમણી કરી શકે તે હેતુસર પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં વિશેષ ઉપસ્થિત સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોને નફો કેવી રીતે બમણો થાય તે અંગે માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીએ સાબિત કરી બતાવ્યું છે અને રાજ્યના ગામડે ગામડે નેચરલ ફાર્મની સ્થાપના થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમની આભારવિધિ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉક્ટર ટિમ્બડિયાએ કરી હતી. આ પ્રસંગે કૃષિ મહાનિર્દેશક ડૉક્ટર એકે સિંહ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડ પી પટેલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના 82 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કેવીકેના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ.